ચલો બાળકો, કેમ છો? બધા મજામાં ને? સરસ્વતી વિદ્યા સંકુલમાં જુનિયરમાં બાલવર્ગમાં આપણું સ્વાગત છે. હવે તો તમને બધાને લગતા આવડી ગયું હશે ને? હા, આજે હવે આપણે શું ગૂંટવાનું અને લખવાનું છે તો ગુજરાતી વિષયમાં ખટારાનો ખ. શું ગૂંટવાનું અને લખવાનું? ખ ખટારાનો ખ. શું બોલવાનું? ખ ખટારાનો ખ અને ખ ખલનો ખ પણ કહેવાય. તો હું તમને સાધે પોથીમાં બતાવું છું. જુઓ, જે જુલાઈ મહિનાની સાધે પોથી છે ને, એમાં આપણે ખટારાનો ખ આપેલો છે. જુઓ, પાના નંબર છ, છમાં ક્લાસ વર્ક છે અને સાતમાં હોમવર્ક છે. જુઓ, આ રીતે સાધે પોથી જુલાઈ મહિનાની છે, તેમાં પાના નંબર છમાં ક્લાસ વર્ક ખટારાના ખમાં અને સાતમાં હોમવર્ક. આ તમારે બીજા દિવસે મને ઘૂંટી અને બતાવવાનું છે, બરાબર? લેસનમાં તમે લખો છો ને બધા? સરસ. હવે તો તમને બધાને આવડી ગયું હશે. તો આજે આપણે શું ઘૂંટવાનું છે તમે બોલો? ખટારાનો ખ. ખટારાનો ખ તો આપણને બહુ અઘરો પડશે ને, બહુ હાર્ડ છે. જુઓ, ખટારાનો ખ તો માન આવડશે, તો તમને ના આવડે કદાચ તો મમ્મીનો અથવા પપ્પાનો હાથ પકડીને લખવાનું, બરાબર? તમે ઘૂંટશો એટલે તમને આવડી જશે. તમારે આ શું આપેલું છે? ખટારાનો ખ. તો તમારે કેટલી વાર ઘૂંટવાનો? 10 વખત ઘૂંટી દેવાનો. કેટલી વાર? 10 વાર. તમે 10 વાર ઘૂંટશો એટલે અહીંયા ટપકાથી ટપકું આપેલું છે ને ખટારાનું ખ, એ તમે એની ઉપર ઘૂંટશો એટલે તમને આવડી જશે. તો આજે આપણે ખ ખટારાનો ખ ઘૂંટતા અને લખતા શીખીએ, બરાબર બાળકો? તમે હવે રડતા નહીં હોય ને? હા, રડવાનું નહીં અને બોલતા જવાનું અને લખતા જવાનું, બરાબર? હા, તમે તો બધા હોશિયાર છો. અરે વાહ, તમે તો મને ફટાફટ લખીને બતાવી દો. ચલો હવે આપણે આ બાજુ ધ્યાન આપો, પછી તમારે લખવાનું, બરાબર? તો આપણે ખટારાનો ખ ઘૂંટીએ. આ બાજુ ધ્યાન આપો, બોલતું જવાનું અને ઘૂંટતા જવાનું. કેટલી વાર ઘૂંટવાનો આ ખટારાનો ખ? કેટલી વાર ઘૂંટવાનો? 10 વખત. બોલતું જવાનું અને ઘૂંટતા જવાનું. ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ. આવી રીતે 10 વખત જાડો ઘૂંટી દેવાનો એટલે તમને આવડી જશે. અને શું કહેવાય? ખટારાનો ખ. તો હવે અહીંયા ખાના આપેલા છે ને, ત્યાં ટપકા આપેલા છે, તો હવે આપણે તેમાં ઘૂંટીશું. આ બાજુ ધ્યાન આપો. તો અહીંથી પહેલાં લેવાનું, બરાબર? બોલતું જવાનું અને ઘૂંટતા જવાનું. ઘૂંટાયો ને? કેવો સરસ લાગે છે. અને શું કહેવાય? ખટારાનો ખ કહેવાય. શું કહેવાય બાળકો? તમે બોલો. ચલો, ખટારાનો ખ અથવા ખ ખલનો ખ, તને શું કહેવાય? ખટારાનો ખ. તો હવે એ રીતે આપણે અહીંયા પણ ઘૂંટીશું. જુઓ, ખ ખટારાનો ખ. શું બોલાય? ખટારાનો ખ. એવી રીતે અહીંયા પણ આપણે ઘૂંટવાનું છે. જુઓ, બોલતું જવાનું અને લખતા જવાનું. ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ. હવે એ રીતે અહીંયા પણ આપણે ઘૂંટીએ. ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ. એવી રીતે બોલવાનું અને ઘૂંટતા જવાનું. હસતા હસતા લખવાનું, રડતા રડતા લખવાનું નહીં, હસતા હસતા જ લખવાનું. બોલતું જવાનું અને લખતા જવાનું. ખ ખટારાનો ખ. એવી રીતે અહીંયા પણ ખાના આપેલા છે, ત્યાં આપણે લખવાનું છે, બરાબર? ટપકાથી ટપકું જોઈન્ટ કરવાનું છે.
જો શું બની ગયું તમે બોલો, ચલો બરાબર. શું કહેવાય? ખટારાનો ખ કહેવાય. અને શું કહેવાય? ખટારાનો ખ કહેવાય. ચલો બોલો, ખ ખટારાનો ખ. તમે બોલો ચલો, બરાબર. ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ. આવી રીતે બોલતું જવાનું અને ગૂંટતા જવાનું. હવે અહીંયા ખાના ખાલી આપેલા છે, ત્યાં હવે આપણે જાતે લખવાનું. તમને ન આવડે તો મમ્મીનો હાથ પકડીને લખવાનું, જાતે લખવાનું છે. જો આવી રીતે ખ ખટારાનો ખ, બોલતું જવાનું અને લખતા જવાનું. ખ ખટારાનો ખ. સરસ. ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ. આવી રીતે બોલશો એટલે તમને બોલતા પણ આવડશે અને લખતા પણ આવડશે. ખટારાનો ખ. અહીંયા લખશું ખ ખટારાનો ખ. ચલો બોલતા જાઓ અને લખતા જાઓ. ખ ખટારાનો ખ. શું બોલાય? ખટારાનો ખ. આપણે આગળ કમળનો ખ શીખી ગયા, હવે ખટારાનો ખ કહેવાય. આને શું કહેવાય? ખટારાનો ખ કહેવાય. શું કહેવાય? ખટારાનો ખ. આપણે આગળ કમળનો ખ શીખી ગયા ને, તો હવે આજે આપણે ખટારાનો ખ બોલશું. અહીંયા બીજી વખત બોલીએ. ચલો તમે પણ બોલજો. હા ચલો, ખ ખટારાનો ખ બોલો. હા, ખ ખટારાનો ખ, 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 ખ ખટારાનો ખ. અને શું કહેવાય? ખ ખટારાનો ખ. સરસ. તમને બધાને તો આવડી ગયું. શું કહેવાય બોલો ચલો બીજી વાર? અરે વાહ, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ. તમે પણ મારી સાથે બોલો, ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખટારાનો ખ. સરસ. ખ ખટારાનો ખ કહેવાય. ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ. અરે વાહ, સરસ. તમે તો સરસ બોલો છો. હા, તો આને શું કહેવાય? ખટારાનો ખ. તમારે ઘૂંટવાનું આ રીતે અને સધે પોથીમાં લખી નાખવાનું અને નોટબુકમાં પણ લખવાનું, બરાબર. અને જ્યારે અમે મંગાવીએ સધે પોથી, ત્યારે સહી કરવા સ્કૂલમાં મોકલવાની છે, બરાબર. એટલે તમે બધા લેસન તો કરી જ નાખજો. જ્યારે સધે પોથી મંગાવીએ ત્યારે સહી કરવા મોકલવાની. જુઓ, હું તમને આ સાધ્ય પોથી બતાવું છું. જો આપણે આગળ કમળના ક શીખી ગયા ને, એ તો તમને હવે લખતા અને બોલતા આવડી ગયું હશે. તો આજે આપણે ખ ખટારાનો ખ ઘૂંટ્યો અને બોલતા પણ શીખી ગયા. જુઓ, જો છો ને બાળકો, હા, તમારે આ રીતે સાધ્ય પોથીમાં અને ખાનાવાળી નોટબુકમાં લખી નાખવાનું. બધું તમારે એક જ નોટમાં લખવાનું. એબીસીડી હોય તો એબીસીડી, કક્કો હોય તો કક્કો, આકારો બધું તમારે એક જ નોટમાં લખવાનું, બરાબર. હા, અને સાધ્ય પોથીમાં પણ લખવાનું. આપણે જેટલી પ્રેક્ટિસ કરશું તો આપણને જલ્દી આવડી જશે, બરાબર.
ચલો બાળકો જય શ્રી કૃષ્ણ. ચલો તમે પણ બોલો. અરે વાહ, નમસ્તે, સરસ.